જામનગરમાં શિક્ષણ મંત્રીની સન્માન અને મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જામનગર જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો સમાજ શ્રેષ્ઠીઓ તેમજ વિદ્યાર્થીઓ મળી સત્યાવન લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા જામનગર જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરનાર અને ઉચ્ચ સિદ્ધિ મેળવનાર શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ જિલ્લાની શાળાઓમાં પોતાનું યોગદાન આપનાર સમાજ શ્રેષ્ઠીઓનો સારસ્વત સન્માન અને મોટિવેશનલ કાર્યક્રમ રાજ્યના પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને જામનગરના ઓશવાળ સેન્ટરમાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના પાંચ વિદ્યાર્થીઓ આડત્રીસ આચાર્યો શિક્ષકો તેમજ ચૌદ સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓ મળી કુલ સત્યાવનને મંત્રી તેમજ ઉપસ્થિત મહેમાનશ્રીઓના હસ્તે સન્માનપત્ર અને સાલ ઉઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોનું કૃતિઓ દ્વારા તેમજ પુસ્તક આપીને સન્માન કરાયું હતું કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના વિદ્યાર્થીઓ શિક્ષકો આચાર્યો સમાજ શ્રેષ્ઠીઓ તેમજ દાતાઓએ કરેલા કાર્ય અને મેળવીલ સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવું છું જામનગર જિલ્લાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને શિક્ષણ ક્ષેત્રે જામનગરના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે જે બાબતે તેમને ગર્વ છે તેમજ દાતાશ્રીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ પણ શાળાઓના વિકાસ માટે અને વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે જે મહેનત કરી રહ્યા છે તે ખરેખર બિરદાવવા લાયક છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારા મેયર બીનાબેન કોઠારી ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા રીવાબા જાડેજા આગેવાન સર્વશ્રીઓ વિમલભાઈ કગથરા રમેશભાઈ મુંગરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લગધીરસિંહ જાડેજા નગર શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ આઈએસ પ્રણવ મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા મેરામણભાઈ ભાટુ જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ આગેવાનો અધિકારીઓ જામનગર જિલ્લાની વિવિધ શાળાના આચાર્યો શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હર્ષલ ખંડેડિયા આર ફોરી ન્યૂઝ જામનગર